હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવીશું રસાવાળો મગનું શાક. હા, એક આ સિમ્પલ રેસીપી છે જે દરેકના ઘરે બનતી જ હોય છે, તો એને બનાવવું ખૂબ જ ઇઝી છે. જો તમને રેસીપી પસંદ આવે તો વધારેમાં વધારે લાઇક અને શેર જરૂરથી કરજો. તો ચાલો રસાવાળા મગનું શાક બનાવવાનું શરૂ કરીએ. રસાવાળા મગ બનાવવા માટે સૌથી પહેલાં મેં લીધા છે મગ એક વાડકી 120 ગ્રામ જેટલા છે. એની સાથે જ મેં એક વાડકી ડુંગળી એટલે કે ઝીણી સમારેલી મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે. એક ટામેટું મીડિયમ સાઇઝનું ઝીણું સમારી લીધું છે. એની સાથે જ લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ એક મોટી ચમચી જેટલી. હવે આપણે મગને બાફી લેવાના છે, એટલે મેં મગને બાફીને તૈયાર કરી લીધા છે. મગની અંદર 2-2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને થોડુંક મીઠું નાખીને 4-5 સીટી વગાડી લો. અને જો મગ 2-3 કલાક પહેલાં જો પલાળેલા હશે તો એને બાફતા વાર નહીં લાગે. તો તમે જે રીતે બાફવા માંગતા હોય એ રીતે બાફી લો. તો આ બાફીને તૈયાર છે. તો હવે આપણે મગનો વઘાર કરીશું. તો કડાઈને ગરમ કરવા મૂકી દીધી છે. કડાઈ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ અને તેલને ગરમ થવા દઈએ. હવે તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ચમચી જીરું એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો કરીને એની અંદર 4-5 લીમડી એટલે કે કરી પત્તા એડ કરીશું. હવે ચપટી હિંગ એડ કરીએ. હવે ઝીણી સમારેલી ડુંગળી એની અંદર એડ કરી દઈએ. હવે ડુંગળીને આપણે સાંતળી લેવાની છે. 2-3 મિનિટમાં એ સરસ સંતળાઈ જશે. જ્યાં સુધી ડુંગળી આપણી સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને આપણે એને સાંતળી લેવાની છે. તો હું ડુંગળીને સાંતળી લઉં છું. તમે જોશો કે સરસ આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ. હવે આપણે એને 1-2 સેકન્ડ માટે આ રીતે સરસ શેકી લઈએ. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું. હવે આપણે એની અંદર 1/2 ચમચી હળદર એડ કરીશું અને એને સરસ એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર ટામેટું એડ કરી દઈએ અને સરસ એકવાર મિક્સ કરી લઈએ આપણે. હવે આપણે એને ઢાંકીને ટામેટાને ચડવા દઈએ જેથી સરસ ટામેટા ફટાફટ સોફ્ટ થઈ જાય. ગેસની ફ્લેમ સ્લો કરી તો તમે જોશો કે આપણા સરસ ટામેટા 1-2 મિનિટમાં સરસ સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે આપણા ટામેટા સરસ સોફ્ટ થઈ જશે. તો પછી આપણે એની અંદર મસાલા એડ કરીએ. હવે આપણે એની અંદર મરચું એડ કરીએ. લાલ મરચું થોડુંક જ લીધું છે કેમ કે લીલું મરચું એડ કર્યું છે, એટલે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અને સરસ એકવાર મિક્સ કરી લઈએ બધું. જો તમને લાલ મરચું વધારે ગમતું હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. હવે ફરીથી એને એકવાર મિક્સ કરી લઈએ. હવે બાફેલા મગને એની અંદર ડાયરેક્ટ એડ કરી દઈશું. હવે કુકરમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ફરીથી કડાઈમાં એડ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખીએ. બાફતી વખતે નાખ્યું હતું એટલે માફથી નાખીશું. અને હવે મેં એની અંદર ગોળ એડ નથી કર્યો. તમે ચાહો તો આ ટાઈમે ગોળ એડ કરી શકો છો, તમારા ઘરમાં ઘરચટ્ટા મગ ગમતા હોય એ રીતે. અને જે રીતે રસાવાળા જેટલું વધારે કે ઓછા ગમતા હોય એ રીતે તમે એની અંદર પાણી એડ કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી એને 2-3 મિનિટ સુધીને ઉકાળી લઈશું. તો 2-3 મિનિટ થઈ ગઈ છે, આપણા મગ સરસ ઉકળીને તૈયાર થઈ ગયા છે. તમે જોશો કહ્યું એમ કે તમને જો વધારે કન્સિસ્ટન્સી જાડી ગમતી હોય તો પાણી ઓછું રાખવું, કા પછી પાણી વધી જાય તો એને 2-3 મિનિટ વધારે ઉકાળી લેવા. તો આપણા મગ સરસ ઉકળીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકશો. હવે આપણે એની અંદર ચપટી ગરમ મસાલો એડ કરી દઈએ અને એને સરસ મિક્સ કરી લઈએ એકવાર. હવે ફ્રેશ કાપેલા ધાણા એડ કરીશું 1 ચમચી જેટલા. અને હવે એકવાર મિક્સ કરી અને એને સર્વ કરીશું. ગેસને બંધ કરી દઈએ. આપણા આ ખાટા મગ એટલે કે રસાવાળા મગ બનીને તૈયાર છે. આ મગ ભાત જોડે તો ખૂબ જ સરસ લાગે છે. ઇવન તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકશો. તો આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.